મુલાકાતે આવ્યા છે જે કોન્સ્ટેબલની અંદર હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. કેશો મારું નામ પારસભાઈ દેવાભાઈ ભીલ, સુરત તાલુકાના ડુવા ગામનો વતની શું છે થોડું જણાવશો. અભ્યાસમાં મારે 11-12 સાયન્સ કરેલો છું, બરાબર. બીએસસી વિથ બીએડ બી હોસ્ટેલમાં 3 વર્ષ તૈયારી કરી. એકેડેમી જોઈન કરીએ તો એની અંદર અલગ ફાયદો શું મળે? લોકો કહે છે કે 3 કોલેજમાં જલસા છે, એટલે જલસા નહીં કરવાના, કોલેજના 3 વર્ષ તમે 3 વર્ષના સમયગાળાનો ઉપયોગ. નમસ્કાર દર્શક મિત્રો, તો આજે આપણે ફરી એક સાહેબની મુલાકાતે આવ્યા છે જે કોન્સ્ટેબલની અંદર હાલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તો એમના વિશેની આજે આપણે જે સ્ટોરી છે એ જાણવાની છે, અને એ સ્ટોરીમાંથી આપણે સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે મહેનત કરી સાહેબ હાલ કોન્સ્ટેબલની અંદર પાસ થયા, તો એમની જે સફળતા કેવી રીતે એમને મેળવી એના વિશે આપણે જાણીશું. તો એના કારણે આપણને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે મહેનત કરીએ તો સરળતાથી આપણે સફળ થઈ શકીએ, અને એની અંદર આપણે કોમ્પિટિશનની અંદર પણ આપણે પાસ થઈ શકીએ. તો સૌથી પહેલા આપણે સાહેબનું નામ જાણીશું, તો સાહેબ આપનું નામ કહેશો? મારું નામ પારસભાઈ દેવાભાઈ ભીલ. ઓકે, તો સાહેબ આપણે આપણું વતન ક્યાંથી છો તમે? હું બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામનો વતની છું. ઓકે, તો બનાસકાંઠાથી આવે છે સાહેબ, અને સાહેબ આ વખતે બનાસકાંઠાથી બહુ બધી સંખ્યા પાસ થઈ, બહુ બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે, એની અંદર તમારો પણ નંબર લાગી ગયો છે, તો બહુ સરસ કહેવાય. સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન સર. થેન્ક યુ સર. ઓકે સર, આપનો જે ક્વોલિફિકેશન છે, અભ્યાસ છે, એ તમારો અભ્યાસ શું છે એ થોડું જણાવશો? અભ્યાસમાં મારે 11-12 સાયન્સ કરેલો છું, બરાબર. બીએસસી વિથ બીએડ બી પૂરું કરેલું છે. ઓકે ઓકે, તો સાહેબે અભ્યાસ પણ બહુ સારો કરેલો છે, બીએસસી બીએડ ને બધું કમ્પ્લીટ કરેલું છે. તો એ બધું તમે આ અભ્યાસ ચાલુ હતો એ દરમિયાન તૈયારી ચાલુ કરી, અથવા તમને આ ફિલ્ડની અંદર સરકારી નોકરીની અંદર તમે એક બાજુ બીએસસી બીએડ કરેલું છે, તો બીએસસી બીએડમાં ખાસ કરીને ટીચરની ને એ બધું એની અંદર આવતું હોય છે, તો આ પોલીસ કોન્સ્ટેબલની અંદર તમને કઈ રીતે આવવાનું થયું, અથવા એની અંદર તૈયારી કરવાનું મન થયું, અથવા આવી પ્રેરણા તમને ક્યાંથી મળી, શરૂઆત તમને કે તમે કઈ રીતે કરી એ થોડું જણાવશો? એમાં શું એ, હું ધોરણ 12માં હતો એ વખતે કોઈ બી વર્દી પહેરવાનો શોખ હતો મને. બીજા ફિલ્ડમાં જવા કરતાં મને વર્દી, કોઈ બી વ્યક્તિને વર્દી પહેરેલો જવું તો મને મન અંદરથી એમ ખુશી મળતી કે આ વર્દીવાળો માણસ છે, એટલે મને બી ઈચ્છા થઈ કે હું પણ વર્દી પહેરું એક દિવસ. એટલા માટે ધોરણ 12 પછી મેં આ ફિલ્ડમાં ચોઈસ કર્યો. એટલે એટલી બધી એ વખતે માહિતી નથી કે આ પોલીસની ભરતી આવે, ફોરેસ્ટ છે, આર્મી છે, પણ એ વખતે ધોરણ 12 પાસ કર્યું એટલે પોલીસની ભરતી આવી સૌ પ્રથમ. એટલે એ વખતે તો મારી ઉંમર તો થતી નથી 18 વર્ષ, એટલે બીજા લોકો હતા, અમે હોસ્ટેલમાં રહેતા હતા, બરાબર. હોસ્ટેલમાં બીજા લોકો તૈયારી કરતા હતા એ વખતે, અમે બી ચાલુ કરી દીધી, કેમ કે ભરતી તો આવવાની જ છે, આ આમાં ઉંમર નહીં થતી, પણ બીજી ફરીથી આવશે એમાં તો આપણે ઉંમરમાં થઈ જશે, બરાબર. ત્યારથી પછી હોસ્ટેલમાં 3 વર્ષ તૈયારી કરી. બરાબર, એટલે તમને પહેલાથી જ એવું ખાકી પ્રત્યે અથવા વર્દી પ્રત્યે એવું જૂનું હતું કે વર્દી તો પહેરવી જ છે, ભલે ગમે તે પહેરીએ, એટલે પહેલાથી એમ જૂનું તો હતું જ, આ વસ્તુ આ ફિલ્મમાં જવું છે, પણ એટલી બધી માહિતી નોલેજ ન હતું, એટલે થોડું થોડું તૈયારી 12માં પછીથી જ સાહેબે ચાલુ કરી, અને એના પછી કોલેજ દરમિયાન તમે વ્યવસ્થિત તૈયારી ચાલુ કરી હતી? કોલેજના પહેલા વર્ષથી તૈયારી ચાલુ કરી દીધી, બરાબર. એના પછી બીજી જે 2019માં પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી એમાં મેં પરીક્ષા બી આપેલી, એમાં મારે લેખિતમાં કંઈક રનિંગના ક્વોલિફાઈડ માટે 2 માર્ક્સ કરતા હતા, એટલે હું રનિંગ માટે ક્વોલિફાઈડ નહોતો થઈ શક્યો, કેમ કે મારે બીએસસીમાં, આપણે બીએસસીમાં કોલેજ રેગ્યુલર જવું પડતું હોય, એટલે તૈયારી એમ એટલી બધી થઈ નથી, ઓછી તૈયારી હતી, એટલે એ વખતે એટલો બધો અફસોસ ના થયો, કેમ કે આપણે પૂરેપૂરી તૈયારી નથી, થોડા ટાઈમમાં તૈયારી કરી હતી, તો 45 માર્ક્સ હતા લેખિતમાં સૌ પ્રથમ. એટલે સાહેબે જયારે જે કોલેજ હતી ચાલુ હતી ત્યારે જ તૈયારી ચાલુ કરી, અને પહેલી ભરતી એમને 2019 વાળી આપી, એની અંદર પણ સફળતા મળી, પણ રનિંગમાં થોડા માટે રહી ગયા, બાકી ત્યારે પણ સારી એવી મહેનત કરી, થોડી ઓછી મહેનત પડી પણ તો બી સારા માર્ક્સ મેળવ્યા, અને ત્યારે એટલું બધું અફસોસ નહીં થયો સાહેબને એવું કહેવું છે, કારણ કે પહેલી ભરતી હતી અને એટલી તૈયારી પણ નથી, પણ એની અંદર એટલું એમનું કોન્ફિડન્સ તમને વધી ગયો છે ત્યારે પછી. કોન્ફિડન્સ એટલે કે એ વખતે તૈયારી બહુ કરેલી, જે ફેલ થયો ને એના પછી મેં તૈયારી કન્ટિન્યુ ચાલુ જ રાખી, ચાલુ એટલે બીજા ફિલ્ડ ની નહીં, મેં પોલીસ કોન્સ્ટેબલ ની જ તૈયારી ચાલુ રાખી, બરાબર. એટલે મને બી ખ્યાલ હતો કે આગળ ભરતી આવવાની જ છે પોલીસની, દર વખત 2-3 વર્ષ પછી ભરતી આવે જ છે,
એટલે મેં મારું મન અડગ રાખીને મેં તૈયારી ચાલુ જ રાખી હોસ્ટેલ ની અંદર. 3 વર્ષ તૈયારી કરી એના પછી મેં બીએડ માં એડમિશન લીધું. એ જ હોસ્ટેલ માં રહીને બીએડ ના 2 વર્ષ તૈયારી કરી. એના પછી 2023 ની ભરતી બહાર પડી. એ વખતે બી બહુ, હા 2021 વાળી, એ વખતે બહુ તૈયારી કરેલી. છેલ્લી પરીક્ષાની એક્ઝામ હતી એના 5 મહિના અગાઉ મેં પોલીસ ટાર્ગેટ એકેડેમી પાલનપુર ની અંદર ક્લાસ કર્યા. બરાબર, પહેલી તૈયારી કરેલી હતી, પછી મેં ટાર્ગેટ એકેડેમી માં જોઈન કર્યું. કેમ કે આપણું લેવલ જોવા માટે આપણે કેટલી તૈયારી થઈ એના માટે કરી. એટલે સાહેબ પહેલા તો એવી જ રીતે જાતે જ તૈયારી કરી હતી અને થોડી ઘણી વ્યવસ્થિત તૈયારી પણ કરી લીધી હતી. પરંતુ સાહેબને થોડું એવું લાગતું કે એકેડેમીમાં જઈએ તો, કેમ કે એની અંદર બધા કોમ્પિટિશનવાળા વિદ્યાર્થીઓ હોય છે, તો ખબર પડે કે કઈ રીતે આપની તૈયારી કેટલી છે અને આપણે હજી કેટલી તૈયારી કરવાની બાકી છે. તો એના લેવલ ઉપર આપણે ચાલીએ તો પછી સફળતાની નજીક આપણે પહોંચી શકીએ છીએ. અને બીજું એવું હોય કે સાહેબ એકેડેમી જોઈન કરીએ તો એની અંદર અલગ ફાયદો શું મળે છે? એકેડેમીમાં જઈએ તો આપણે એમની પદ્ધતિ હોય, બરાબર, એ સિલેબસ ટુ સિલેબસ આપણને ભણાવતા હોય છે. ડેલી ટેસ્ટ હોય છે, વીકલી ટેસ્ટ હોય છે, મંથલી ટેસ્ટ હોય છે. એટલે ટેસ્ટ હોય ને એટલે આપણું ફોકસ ટાઈમ ટેબલ પ્રમાણે બહુ એમ વાંચવામાં કે ભાઈ ટેસ્ટ છે, દરરોજ ટેસ્ટ હોય છે, એનું વાંચીને જઈએ, ટેસ્ટ આપીએ, કેટલું યાદ રહે એ બી આપણને એમ ખબર પડે કે આપણે વાંચેલું કેટલું યાદ રહ્યું એમ. બરાબર, એટલે આપનું એવું કહેવું છે કે સ્ટેપ બાય સ્ટેપ એકેડેમી વાળા ચાલતા હોય છે, કારણ કે ટેસ્ટ રેગ્યુલર લેતા હોય છે તો આપણને ખબર પડે કે આપની તૈયારી કેટલી થાય છે અને કેટલી વાર રહી જાય છે. અને એની અંદર એવું છે કે થોડું સ્માર્ટ વર્ક સારું થતું હશે એમ, એટલે કે જેની જરૂરિયાત જે પ્રમાણે છે એ પ્રમાણે જ એ લોકો તૈયારી આપણને કરાવતા હશે. તો એની અંદર આપણને સફળતાની આપણે જલ્દી નજીક પહોંચી જઈએ છીએ. બાકી જાતે બી તૈયારી થાય છે, મોટાભાગના વિદ્યાર્થીઓ જાતે પણ તૈયારી કરે છે. પણ પહેલા વહેલા શું હોય કે આપણને એટલું બધું ખબર નહીં હોતી કે તૈયારી કઈ રીતે કરવી, એની અંદર કેટલું તૈયાર કરવું, કેટલું નહીં કરવું. તો એકેડેમી ની અંદર આપણે જઈએ તો એમાં કેવું હશે, એ અનુભવ વાળા શિક્ષકો ટીચર્સ હોય છે, એટલે એ રીતે જેટલું જરૂર છે. આપણે ધારો કે ક્લાસ 3 ની આપણે તૈયારી કરીએ છીએ તો ક્લાસ 3 માટે જેટલું જરૂરિયાત છે એ પ્રમાણે જ એ સિલેબસ ચલાવે છે અને આપણને ભણાવે છે. તો આપણને એક્સ્ટ્રા ફાલતુ જે વસ્તુ એ તૈયાર કરવાની જરૂર રહેતી નથી. એટલે ક્લાસ 3 હોય તો ક્લાસ 3 લેવલનું જ તૈયાર કરાય એમ. એમાં પછી જીપીએસસી લેવાનું, આપણે યુપીએસસી લેવાનું તૈયારી કરવાની જરૂર નથી. તો એની અંદર સમય પણ આપણને બચી જતો હશે આપણો, બરાબર. તો એના પછી સાહેબ વાત કરું રનિંગની, તો રનિંગની શરૂઆત તમે ક્યારથી કરી હતી? રનિંગની કોલેજના પહેલા વર્ષથી ચાલુ જ કરી દીધી હતી, બરાબર. છેલ્લે પછી વચ્ચે બંધ બી કરેલી, કોરોનાનો સમય આવ્યો એ સમય દરમિયાન રનિંગ બંધ કરેલી હતી, બરાબર. પછી જ્યાં 2021 ની ભરતી એના પહેલા 1 વર્ષની રનિંગની તૈયારી હતી મારી, બરાબર. જે પાલનપુરમાં ગ્રાઉન્ડ છે ત્યાં 1 વર્ષ પહેલાની તૈયારી ચાલુ જ હતી રનિંગની. ઓકે ઓકે સર, તમારે રનિંગમાં કેટલા માર્ક્સ થાય છે? તમારે રનિંગમાં 20, બરાબર, સારી 20 માર્ક્સ રનિંગમાં સાહેબને થાય છે. રનિંગની પણ બહુ વહેલા 1 વર્ષ પહેલાથી જ તૈયારી અમને ચાલુ કરી દીધી હતી. એટલે ઓલોવા સમજે તો અમને જે ભરતી પડવાની હતી એ ભરતીને વેઇટિંગ નહીં કર્યું કે ભરતી આવે પછી તૈયારી કરીએ. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે ભરતીને વાટ જોઈને રહેતા હોય કે જ્યારે ભરતી આવશે ત્યારે આપણે તૈયારી કરીશું. પણ એવું આપણે મનમાં રાખવાનું નથી. મનમાં એવું રાખવાનું છે કે આજ નહીં તો કાલ નહીં તો 2-3 વર્ષ પછી તો ભરતી આવવાની જ છે, ક્યારેક તો આવશે જ નહીં. આપણે લાગવું જ છે. સાહેબને એવું હતું કે મારે હળદી પહેરવી જ છે, ભરતી ગમે ત્યારે આવે, ક્યારેક ને ક્યારેક તો આવશે. એટલે સાહેબે પહેલાથી તૈયારી ચાલુ કરી દીધી, કોઈ વેટ પરીક્ષાની વેટ રાખી નહીં, 1-2 વર્ષ પહેલાથી તૈયારી ચાલુ કરી દીધી, બરાબર. તો સાહેબ એના પછી તમે લેખિતની તૈયારી કરતા એની અંદર પણ તમને વચ્ચે વચ્ચે બહુ સંઘર્ષ કરવા પડ્યા છે, બહુ તકલીફો આવ્યા છે, ક્યારેક ક્યારેક નેગેટિવ પણ થવાતું હશે. તો એ સમય દરમિયાન તમે જે નેગેટિવ થવાતું હશે કે ક્યારેક ડર લાગતો હશે એ તમે કઈ રીતે મેનેજ કરતા અને એની અંદર પછી તૈયારી ચાલુ રાખતા? આમાં તૈયારીમાં શું છે ખબર છે, તૈયારી આપણે ડેલી ના 10-12 કલાક રીડિંગ કરતો, બરાબર. રીડિંગ કરતી વખતે એમ ક્યારેક ક્યારેક એવું લાગે કે ચાલો ને છોડી દઈએ, આખો દિવસ કંટાળો આવે છે વાંચી, એવું બી થતું મનમાં કે પાસ થશું કે નહીં, આટલી બધી મહેનત કરીએ વેડફાઈ જશે તો શું થશે, એ બી ચિંતા થાય ખરા. પણ એમ મને વિશ્વાસ તો હતો જ, કેમ કે મારે 3 વર્ષની મહેનત હતી પ્લસ 2 વર્ષની, એમ જોઈએ તો 5 વર્ષની મહેનત છે મારી રીડિંગની, એટલે મને વિશ્વાસ તો હતો. અને મને એમ વિશ્વાસ બી હતો કે હું પોલીસ કોન્સ્ટેબલમાં આ વખતે સિલેક્ટ થઈ જઈશ. એટલે ક્યારેક વાંચતી વખતે કંટાળો આવતો એટલે
મોબાઈલ બુક જે છે એ બંધ કરીને મોબાઈલમાં મોટિવેશનના વિડીયા જોતો, જેથી કરીને આપણને જે ડિમોટિવેશન થઈ એ મોબાઈલની અંદર મોટિવેશન મળી જતું. એટલે પાછો એ અડધો કલાક જોઈને પાછો હું બુક ખોલીને વાંચવામાં લાગી જતો. એવી રીતને મેં તૈયારી ચાલુ જ રાખી. ઓકે ઓકે, એટલે મોબાઈલનો પણ સાહેબ સદુપયોગ કરે છે કે જ્યારે ડિમોટિવ થવાતું ત્યારે મોબાઈલની અંદર મોટિવેશન વિડીયો જોઈ અને એની અંદર મૂડ ફ્રેશ કરી અને ફરીથી પાછા મોટિવેટ થઈ તૈયારીમાં લાગી જતા. અને સાહેબ તૈયારી દરમિયાન ફેમિલીનો પણ જો સાથસહકાર સારો મળે તો આપણને પણ તૈયારી દરમિયાન આપણને જુનૂન રહે તૈયારીનો. તો તમારી ફેમિલીનો સાથસહકાર તમને કેવો મળે અને કેવો સપોર્ટ મળે? એમ સપોર્ટ તો ફેમિલીને તો હોય જ. એમાં સૌથી વધારે મારા મોટા ભાઈને અને માતા પિતાને શ્રેય આપું છું. માતા પિતાને ખબર હશે કે આપણું સંતાન કેવું છે, એના પ્રમાણે માતા પિતા આપણને સપોર્ટ કરે કે ભવિષ્યમાં આ વ્યક્તિ કંઈક બનીને બતાવશે. આપણે જો એના પાછળ કોઈ બી ખર્ચ કરીએ કોઈ બી એળે નહીં જાય એમ. મતલબ બરાબર, એટલે સાહેબને જે માતા પિતાનો ફેમિલીનો સપોર્ટ એ પણ બહુ સારો મળ્યો અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ફેમિલી આપણને સારી રીતે સપોર્ટ કરતી હોય અને એ આપણને સમજી અને આપણને આગળ વધવા માટે આપણને દરેક ટાઈમે આપણી સાથે હોય અને આપણને હંમેશા મોટિવેશન પણ ખાસ કરીને ફેમિલીમાંથી મળતું હોય છે અને આપની પરિસ્થિતિ પણ આપણને શીખવતી હોય છે. તો તમારું પણ સર એવું કઈ? હા, એવું હું પણ એવા પરિસ્થિતિમાંથી આવું છું કે જન્મથી જ મારે સંઘર્ષ કરવો પડે એવી પરિસ્થિતિ છે અમારી. એટલે પહેલેથી એમ આપણને મોટિવેશન ક્યાંથી મળે ખબર છે? મોટિવેશન આપણે પાછળના પરિવારના પરિસ્થિતિ જોઈને જ મોટિવેશન મળે છે કે આપણે હાલ કઈ સ્થિતિમાં છીએ. એટલે મોટિવેશન એ મહત્વનું છે કે આપણી પરિસ્થિતિ કેવી છે. પરિસ્થિતિ કેવી છે આપણે તૈયારી દરમિયાન ખાસ કરીને એ યાદ કરવાનું. જ્યારે આપણે ડિમોટિવ થઈએ તો આપણી પરિસ્થિતિ જોવાની છે કે આપણે ઘરે મમ્મી પપ્પા શું કરે છે, આપણું ફેમિલી શું કરે છે. તો એ લોકો મજૂરી કરી અને ખેતી કરીને આપણું જીવન એ લોકો જીવન ગુજારતા હોય અને આપણને ભણવાની અંદર આપણને મદદ કરતા હોય તો આપણે ખાલી એ થોડું વિચારવાનું છે કે આ વસ્તુ કેટલા દિવસ સુધી આપણે ચલાવી લેશું. એમ આપણે અંદર ક્ષમતા છે, આપણે ભણ્યા છે, આપણને મમ્મી પપ્પાએ ભણાયા છે. તો આપણે ખાલી એક વર્ષ માટે અથવા બે વર્ષ માટે આપણે સંઘર્ષ ના કરી શકીએ આપણી જિંદગી માટે અને આપણા મમ્મી પપ્પાની આપણા ફેમિલીની જિંદગી માટે. તો હંમેશા એ યાદ કરી અને આપણે હંમેશા વ્યવસ્થિત પોઝિટિવ રસ્તે આગળ વધવું જોઈએ. અને સર બીજી તમે વાત કરું તમને તો જે તમારા પરીક્ષા નજીક આવી અને પહેલા તો એવું કઈ ખબર નતું કે પેપર કેવું આવશે બરાબર. તો અચાનક હસમુખભાઈ સરે આપણું પેપર હતું જે કોન્સ્ટેબલનું એની સિસ્ટમ એકદમ બદલી નાખી અને એકદમ અલગ પ્રકારનું પેપર કાઢી નાખ્યું. ત્યાં એવી તો તમે પ્રેક્ટિસ આપણે ક્યારેય નહીં કરી હોય ખાસ કરીને. તો એ દરમિયાન તમે પેપર આપવા ગયા અને અલગ પ્રકારનું પેપર આવ્યું તો એ દરમિયાન તમને કેવું ફીલ થતું હતું? એમાં શું હતું, 3 વર્ષની મહેનત હતી એટલે થોડું ઊંડાણ પૂર્વક વાંચેલું હતું, એનો બહુ બેનિફિટ થયો. જ્યારે મારે બરોડા એક્ઝામ હતી, પરીક્ષા ખંડમાં બેઠા એટલે પેપર હાથમાં આવ્યું એટલે એકવાર તો પેપર જોઈ જ લીધું. એટલે એમ લાગતું હતું એમ બહુ લોંગ પ્રશ્ન હોય એવું બધું, પણ એક પછી એમ અંદર જોતા ગયા એટલે એમ થોડું એમ સરળ હતું, ટાઈમ માંગે એવું હતું પણ સરળ હતું. એટલે ધીમે ધીમે ટીક કરતા ગયા ને એમ થતું ગયું. પછી તમને પણ તો બી વિશ્વાસ, એટલે બધા પરીક્ષા પૂરી થઈ ક્લાસ માંથી બહાર નીકળ્યા, બધા છોકરાઓ એમ કેવા માંડે કે પેપર બહુ અઘરું છે. પણ એ વખતે મને એમ મનમાં લાગતું હતું, મને લાગ્યું નહીં અઘરું, આ લોકોને લાગ્યું. એટલે મને એમ થોડો એમ વધારે વિશ્વાસ આવ્યો ના કે મારું પેપર સારું ગયું છે. એટલે મેં બરોડાની બસ સ્ટેન્ડમાં જતા જતા મેં પેપર સોલ્યુશન કરી દીધું હતું. પેપર સોલ્યુશન કર્યું એટલે એમાં મારે મને ખબર હતી આપણે 50 ઉપર માર્ક્સ આવવાના જ છે. એટલે એમ એસટી કેટેગરીમાં એટલે મને એવું લાગતું કે આ વખતે સિલેક્શન એમ 100% પાકું જ છે મારું, એવું ફીલ થતું હતું. એટલે પરીક્ષા દરમિયાન પણ સારી તૈયારી હોય તો આપણને ચિંતા કરવાની જરૂર જ રહેતી નથી, કેમ કે પેપર તો ગમે તેવું આવે એનું વાંધો છે તે. સારું આવશે તો બધાને સારા માર્ક્સ આવશે અને પેપર થોડું હાર્ડ હશે તો બધાને થોડા ઓછા માર્ક્સ હશે. મેરિટ તો એ રીતે જ રહેવાનું, જે સારી તૈયારી હશે તો પાસ જ થવાનું છે સાહેબ. તો સાહેબની તૈયારી સારી હતી અને એમને કોન્ફિડન્સ હતો, 2-3 વર્ષની તૈયારી હતી એટલે વિશ્વાસ હતો કે પાસ તો થઈ જઈશું આપણે એમ સારા માર્ક્સ સાથે. તો સાહેબ તમારું જે ટોટલ મેરિટ કેટલું બને છે? ટોટલ મારે 56 લેખિતના અને 20 રનિંગના એટલે 74.67. ઓકે ઓકે, તો બહુ સારું કહેવાય. કે અને સાહેબ તમારું સિલેક્શન કઈ કેટેગરીમાં થયું છે?
બી નથી યાર, મારે સુરત પોસ્ટિંગ થયું છે અને હાલ ગાંધીનગર મગોડી ખાતે ટ્રેનિંગ ચાલુ છે. બી નથી યાર, કમાન્ડર ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આગળ. બરાબર, બહુ સરસ કહેવાય કે સાહેબનું બી અત્યારમાં સિલેક્શન થઈ ગયું છે સુરત ખાતે અને હાલ ગાંધીનગર મગોડી ખાતે ટ્રેનિંગ પણ લઈ રહ્યા છે. તો સાહેબ તમે બહુ સફળતા એ બહુ એમ બે થી ત્રણ વર્ષની સંઘર્ષ પછી તમને મળી છે અને આ જે સફળતા મળી છે તમારો અનુભવ જે આધાર અનુભવના આધારે તમે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે આવનારા સમયમાં પોલીસ કોન્સ્ટેબલની પીએસઆઈની ભરતી આવવાની છે તો એમને તમે શું સંદેશ આપવા માંગશો તમારા અનુભવના આધારે? પેલા તો જો હાલ જે કોલેજ કરે છે એટલે કોલેજમાં લોકો બધા લોકો આમ જ કહે છે કે કોલેજમાં જઈએ એટલે કોલેજમાં જલસા જોઈએ છે. લોકોને જે વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોને માતા પિતા બી કહે છે કે બારમું પાસ કરી લો પછી કોલેજમાં જલસા છે, પણ હકીકતમાં કોલેજમાં જલસા કરવાના નથી. તમારે જે લાઈફ બનાવવાની હોય છે એ કોલેજના ત્રણ વર્ષમાં જ બનાવવાની હોય છે, પણ જે લોકો કહે છે કે ત્રણ કોલેજમાં જલસા છે એટલે જલસા નહીં કરવાના. કોલેજના ત્રણ વર્ષ તમે ત્રણ વર્ષના સમયગાળાનો ઉપયોગ કરો, પ્રોપર તૈયારી કરો, તમારો ફિલ્ડમાં ક્યાં જવું છે એનું નક્કી કરો, તમે એની તૈયારીમાં વળગી જાઓ ત્રણ વર્ષ. બસ એ જ કહેવા માંગુ છું કે તમે તૈયારી જો નોકરી જ કરવી હોય લેવી હોય તો બધું ભૂલી જવું પડશે. લગ્ન છે, કોઈ બી ઘરના પ્રસંગે કોઈ ફ્રેન્ડ બોલાવે ગમે ત્યાં છોડવું જ પડશે. તમારે પાર્ટી બર્થડે પાર્ટી જે કોઈ બી આવે, કંઈક બનવું હોય તો કંઈક બનવું હોય તો કંઈક છોડવું જ પડશે તો જ બની શકાય. અને ચાર દિવાલની અંદર તમે બસ તમને ચાર દિવાલ જ દેખાવી જોઈએ, ચાર દિવાલ ને પુસ્તકો સાથે પ્રેમ કરો તમે તો જરૂર એક દિવસ સફળતા મળશે જ તમને. આ ચેલેન્જ છે મારી. ઓકે ઓકે, થેન્ક યુ સર. સાહેબનું એવું કહેવું છે કે તમે પુસ્તકો સાથે પ્રેમ કરશો તો તમે સફળતા નજીક પહોંચી જશો અને એક દિવસ તમને જરૂર સફળતા મળશે. અને સાહેબનો બીજો સંદેશ એવો છે કે તમે જે આ કોલેજના સમયની અંદર જલસા કરતા હોય છે, મોજ મસ્તી કરતા હોય છે, કોલેજનો એક ત્રણ વર્ષનો ટાઈમ હોય છે, ત્રણ વર્ષ જો તમે જલસા કરી દીધા તો પાછળની આખી જિંદગી તમને પસ્તાવાનો વારો આવી શકે છે. અને ત્રણ વર્ષ તમારી જે લાઈફ છે એને તમે સમજી શકશો અને એ સમજીને તમે એક સારા રસ્તે વળશો અને આ જો પોઝિટિવ રસ્તો અપનાવશો અને થોડો સંઘર્ષમય રસ્તો અપનાવશો તો તમે આખી જિંદગી એ સુખી થશો અને એક સારું જીવન જીવી શકશો. તો થેન્ક યુ સો મચ સર તમે આ માહિતી આપવા બદલ. થેન્ક યુ તમને પણ, કેમ કે મારી વાતને આ તમારા માધ્યમ દ્વારા લોકો પણ સાંભળશે. થેન્ક યુ.